નમસ્તે વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું સરકારશ્રી દ્વારા જ્ઞાન સેતુ એક મટીરિયલ તમને ટૂંક જ સમયમાં પ્રોવાઈડ કરવામાં આવશે બ્રિજ કોર્સ જ્ઞાન સેતુ જેમાં આપણે ધોરણ પાંચના પ્રકરણ નંબર એકથી દસની ચર્ચા કરી લીધી છે હવે આપણે પ્રકરણ નંબર અગિયાર જેનું નામ છે વાઇલ્ડ એનિમલ એટલે કે જંગલી પ્રાણીઓ તો તેના જવાબ આપણે જોવાના છીએ તો એકથી દસ પ્રકરણ તમે ન જોયા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ગયેલા છે અહીં આઈ બટન પર તમને તેનું પ્લેલિસ્ટ મળી રહેશે તેમાંથી પણ તમે જોઈ શકો છો હવે આપણે જોઈએ નીચે આપેલા જંગલીના પ્રાણીઓના ચિત્રો જુઓ અને તેના નામ મોટેથી બોલો અને સાથે સાથે તમારે સ્પેલિંગ પણ યાદ રાખતા જવાના છે આગળ પ્રવૃત્તિમાં તમારે કામ આવશે લાયન એલ આઈ ઓએન લાયન એટલે સિંહ ટીઆઈજીઆર ટાઈગર એટલે વાઘ ઇ એલ ઇ પીએચએ એન્ટી એલિફન્ટ એટલે હાથી બી ઈ એ આર બીયર એટલે ભાલુ એલ ઇ પીએ આરડી લેપર્ડ એટલે ચીતો ડી ડબલ ડીર એટલે હરણ વુલ્ફ ડબલ્યુ ઓ એલ એફ ફોક્સ એટલે સી

તો અહીંયા તમારે જવાબમાં એલ આઈ ઓ એન લાયન ત્યારબાદ બીજું આવે છે I G E આર ટાઈગર ત્રીજું P Y ટી એચ ઓ એન પેથોન ચોથું બી ઈ એ આર બિયર પાંચમું ડી ડબલ હરણ છઠ્ઠું એલિફન્ટ ઇએલ પી એચ એ એન ટી ઈ એલ ઇ પી એચ આવશે અહીંયા ત્યારબાદ ડબલ્યુ ઓ વુલ્ફ તમારે ત્યાં ઓ લખવાનું થશે ત્યારબાદ આઠ ઝેડ ઇઝેડ ઇ બી આર એ ત્યારબાદ ઝીઆઈઆર એ ડબલ એફ ઇઝિરાફ અને દસ નંબરની અંદર આન્સર આવશે એક્સ ફોક્સ ત્યારબાદ આગળ જઈએ તો તેની અંદર શું આપેલું છે તમને વિભાગ એ બી અને સી જોડી ટૂંકા વાક્ય બનાવવાના છે તો અહીં તમને ઉદાહરણ તરીકે એક વાક્ય બનાવી આપેલ છે ધ લાયન હેઝ ફોર લેગ્સ આવી રીતે તમારે વાક્ય બનાવવાના છે બીજું વાક્ય આ રીતે બનશે ધ ટાઈગર ટી આઈ જી ઈ આર હેઝ એ ટી એઆઈ એલ ટેલ ધ ટાઈગર હેઝ એ ટેલ ત્રીજું વાક્ય એવું બનશે ધ એલિફન્ટ ઇ એલ ઇ પી એચ એન્ટી એલિફન્ટ હેઝ two ટુ e y e s ત્યાર બાદ ધ રેબિટ આર એ ડબલ બી i t રેબિટ હેઝ ટુ ઇયર ઈ એ આર એસ અને લાસ્ટમાં વાક્ય બનશે ધ ઝેડર એ ઝીબ્રા હેઝ એમ ઓચ તો આ રીતે તમારે વાક્ય બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રવૃત્તિ નંબર અગિયાર જે છે એ પૂર્ણ થાય છે વધુ વિડીયો ટૂંક જ સમયની અંદર અમે અમારી યુટ્યુબ ચેનલ પર મૂકવાના છીએ તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો વિદ્યાર્થી મિત્રો